રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાપના પહેલાનો તબક્કો એટલે કે નોંધણી પહેલાનો તબક્કો ભણ્યા હતા, જેમાં આપણે મુખ્ય પાંચ મુદ્દા ભણેલા હતા. ધંધાની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા કરવી, બરાબર. એના પછી હવે મેં તમને કીધું હતું કે નોંધણીનો તબક્કો છે, એમાં થોડા કાયદાકીય શબ્દો, જેમ કે અત્યારે તમે જોવો તો અમુક શબ્દ તમારા માટે નવા છે, આવેદન પત્ર, નિયમન પત્ર, કદાચ તમને લેખિત સંમતિ ખ્યાલ હોય, સોગંદનામું એક કાયદાકીય શબ્દ છે, બરાબર. નિવેદન આ પણ લેખિતમાં જ હોય છે, બરાબર. અન્ય કંપનીમાં હિત, તો આ બધા છે એ કાયદાકીય શબ્દો છે. તો આની આપણે વિગતવાર ચર્ચા છે, આની અંદર આપણે કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે જે નોંધણીના તબક્કાની એક પ્રસ્તાવના આપેલી છે પેજ નંબર 92 પર તમારી ટેક્સ્ટ બુકમાં, ત્યાંથી આપણે શરૂઆત કરી. તો નોંધણી પૂર્વનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવી પડે. એટલે આ તબક્કો આપણે કરશે એમાં શું મળશે, નોંધણીનું પ્રમાણપત્ર, નોંધણી એટલે કે કંપનીની નોંધણી થયા અંગેનું પ્રમાણપત્ર. આ છે 6 મુદ્દા આપણે કમ્પ્લીટ કરીએ તો આપણને આ પ્રમાણપત્ર માટે આખી પ્રક્રિયા આપણે કરીએ છીએ. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરે છે. તો ખાનગી કંપની માટે બીજું ખાનગી કંપનીની વાત છે તો શું આ જાહેર કંપનીને લાગુ નથી પડતું? ના, જાહેર કંપનીને પણ આ લાગુ પડે જ છે, પણ જાહેર કંપનીની નોંધણી અહીંયા પૂરી નથી થઈ જાય. નોંધણી થયા ઉપરાંત જાહેર કંપનીને, પબ્લિક લિમિટેડ કંપનીને, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર હજી એ તેનો સ્થાપના અને નોંધણી બેયમાં આવશે, ખાનગી કંપનીને જાહેર કંપની. અને ત્રીજો તબક્કો જે છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, જે તમારા કોર્સમાં નથી, જૂના કોર્સમાં હતું, હવે આ નવા કોર્સ ક્યાંથી લાગુ પડ્યો ત્યારથી નથી. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ખાનગી કંપનીને લાગુ નથી પડતું, માત્ર જાહેર કંપનીને જ લાગુ પડે છે, બરાબર. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે જયારે નોંધણીનો તબક્કો કમ્પ્લીટ થશે પછી આપણે ખાનગી કંપની હશે એ ધંધો શરૂ કરી શકે, કામકાજ શરૂ કરી શકે, બરાબર. તો આ એક બહુ અગત્યની વાત છે તમારે ધ્યાનમાં રાખવાની. એટલે કે આ 6 મુદ્દા આપણે પૂરી કરી નાખ્યા, તો તમારે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરવી છે તો તમારી કંપની અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. એનો મતલબ કે આ 6 પોઈન્ટ છે, 6 નામ છે, એ 6 નામ શું છે, શું તો કે એને કહેવાય દસ્તાવેજ. તો આ બધા દસ્તાવેજ છે કે જે આપણે તૈયાર કરવા પડશે અને જમા કરવા પડશે જ્યાં કંપનીની નોંધણી થતી હોય. શું છે, કેમ છે, બધું હવે આપણને વિગતવાર એક પછી એક મુદ્દામાં આવશે. ઓકે, આ પહેલા બે મુદ્દા જે છે આવેદન પત્ર અને નિયમન પત્ર, એ તમે મોસ્ટ આઈએમપી તરીકે તમે લખી શકશો. શું કારણ? એટલા આઈએમપી છે કે તમારું ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 નું નામ તમે જોશો તો આ તમને નામ મળશે, બરાબર. ચોથું ચેપ્ટર, આ ત્રીજું આપણે ભણી શકીએ, ત્રીજું ચેપ્ટર કંપનીની સ્થાપના, ચોથું ચેપ્ટર નું નામ તમે જોશો અનુક્રમણિકા આવેદન પત્ર, પાંચમું ચેપ્ટર જોશો તો નિયમન પત્ર. તમે વિચાર કરો, એક એક મુદ્દાનો આખો આખો પ્રશ્ન નહીં પણ આખો આખો પાઠ છે, બરાબર. તો એટલા અગત્યના બે મુદ્દા છે, પણ અત્યારે આ ચેપ્ટર પૂરતા, આ પ્રશ્નના બે મુદ્દા પૂરતા આપણે આને જોઈએ તો ટૂંકમાં બહુ જોવાના છે, બરાબર. બહુ ટૂંકમાં એટલે કહ્યું, કારણ કે જો આ આખા એક મુદ્દો ઉપર આખો પાઠ હોય તો અત્યારે ખાલી એક પેરેગ્રાફ આપ્યો છે આપણને 4-5 લાઈન, તો એ બહુ અતિશય ટૂંકમાં જ કહેવાય ને. તો એની આપણે વિગત ચર્ચા કરી કે કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ, બરાબર. પહેલા મુદ્દાની વાત છે આવેદન પત્રની વાત છે. આવેદન પત્ર એ કેવો દસ્તાવેજ કીધો છે? મૂળભૂત દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ. જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ, ભારત દેશ, તો એના માટે પાયાનો દસ્તાવેજ કયો કહેવાય? કે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો બસ કંપની માટે આ એક બંધારણ છે, આવેદન પત્ર છે, શું છે, બંધારણીય લેવલ ધરાવતું દસ્તાવેજ છે.
तो कंपनी ની તમામ હિસ્ટ્રી વિગત છે એ તમને આવેદન પત્રની અંદર જોવા મળશે। આગળ વધુ વિગત તમારી ટેક્સ્ટબુક માં આપેલી છે। આ દસ્તાવેજમાં કલમો હોય છે, કલમ એટલે કે બોલ પેન નહીં, કલમ એટલે કે આના જે પેરેગ્રાફ હોય ને એને પેરેગ્રાફ નો હોય છે, કાયદાકીય ભાષામાં એને કલમ કહેવાય, બરાબર। તો આ બધી કલમ હોય જેને ઇંગ્લિશ માં આપણે સેક્શન કહે, બરાબર। તો આની અંદર 6 વસ્તુ આપણે ટોટલ આવેદન પત્રનું ચક્ર આપણે જોશું, તો એની અંદર કુલ 6 કલમો છે। તો આ પેરેગ્રાફ માં પણ આપણે અમુક નામ આપેલા છે કે આ દસ્તાવેજમાં જે કલમ હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે। આવેદન પત્રના આધારે કંપની શું કામ કરશે એ નક્કી થાય, કેવી રીતે નક્કી થાય। તો આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય લખ્યું, જો યાદ રાખજો, હમણાં આપણે એની પર ડિસ્કશન કરી, કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજીસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે। તો કંપનીનું નામ આવેદન પત્રમાં મળી જશે, એક પ્રકારનું આઈડી પ્રૂફ થયું, નામ મળી જાય, બરાબર, પછી એનું ધ્યેય મળી જાય, પછી બીજું શું હતું, મૂડી, સભ્યોની જવાબદારી, રજીસ્ટર્ડ ઓફિસ નું એડ્રેસ એટલે કે એનું એડ્રેસ પ્રૂફ, એ બધું આવેદન પત્રમાં। ઓકે, રજીસ્ટર્ડ ઓફિસ એટલે શું, તો રજીસ્ટર્ડ ઓફિસ એટલે કે જેને આપણે સાદી ભાષામાં હેડ ઓફિસ કહી, કોઈ પણ કંપનીની મેઇન ઓફિસ હોય એને રજીસ્ટર્ડ ઓફિસ કહેવાય। જ્યાં કંપની સૌ પ્રથમ ઓફિસ તરીકે એને આવેદન પત્રમાં રજીસ્ટર્ડ ઓફિસ ની કલમમાં દર્શાવેલી હોય, બરાબર। વધુ વિગત મેં તમને કીધું, ચેપ્ટર નંબર 4 માં લખ્યું છે, એમાં આપણે ચર્ચા કરવાની છે, એ કોઈ અત્યારે બહુ ડિટેલમાં નથી જતા। તો આ બધી વસ્તુ છે એ આવેદન પત્ર ની અંદર જોઈએ, ધ્યેય આવેદન પત્ર ની કોઈ એવું કાર્યક્ષેત્ર નક્કી થાય, કાર્યક્ષેત્ર એટલે શું, તો કે ધ્યેય નક્કી કરવાની વાત એ, બરાબર। તો પછી આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચે સંબંધ નક્કી કરે, બરાબર। પેલો પક્ષ કંપની, બીજો પક્ષ કંપનીના કર્મચારીઓ કે એના સંચાલકો કે એના કોન્ટ્રાક્ટરો કે જે કંપની સાથે ઓલરેડી સંબંધ ધરાવે છે એ બીજો પક્ષ કહેવાય, અને ત્રાહિત પક્ષ એટલે કે જેને કંપની અને હોમ જોવા જાવ તો કઈ લેવા દેવા નથી, સામાન્ય કોઈ પણ માણસ, બરાબર, અન્ય ધંધા, કંપની, બીજી બધી કંપનીઓ કે જે કંપની સાથે હજી ક્યાંય કોન્ટ્રાક્ટમાં આવેલી નથી, આ બધી ત્રાહિત પક્ષ કહેવાય, બરાબર, અજાણ્યા લોકો। તો કંપનીનો આવા ત્રાહિત પક્ષ સાથેનો જે કઈ પણ સંબંધ છે આવેદન પત્ર દ્વારા નક્કી થઈ શકે। પછી કોઈ પણ કંપની માટે આવેદન પત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે, આવેદન પત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે, બરાબર। કંપની શું કામકાજ કરશે, ધ્યેયની તરફ આવેદન પત્ર મોસ્ટ આઈએમપી કેટેગરીમાં છે, બહુ અગત્યની વસ્તુ છે। જ્યાં સુધી ભણશો કોમર્સમાં કંપનીને લગતું આવેદન પત્ર સૌથી પહેલા ઇંગ્લિશમાં કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, તમારી ટેક્સ્ટ બુકમાં કૌંસમાં નામ આપેલું છે, ખાસ ટેક્સ્ટ બુક અને રાખજો। તો આ છે આવેદન પત્રની વાત, નેક્સ્ટ આપણે હવે જોઈએ નિયમન પત્રના, આપણે 3 લાઈનનો પેરેગ્રાફ, 2 જ લાઈનનો પેરેગ્રાફ આપેલો છે। નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તો શું એની ડિટેલ આપી છે, નામ જ છે નિયમન પત્ર, તો નિયમોની પાસે નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે, આંતરિક વહીવટ અને ધારાધોરણો। આ છે ત્રાહિત પક્ષ ની વાત કરી, બહાર ન જાય લોકો માટે, આ છે નિયમન પત્ર આંતરિક વહીવટ, આંતરિક એટલે કે કર્મચારીઓ હોય, એના માલિકો હોય, શેરધારકો હોય, બરાબર, એટલે કે માલિકો વ્યક્તિઓ, સંચાલકો છે, બરાબર। તો આંતરિક લોકોના જે કઈ પણ નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં લખેલા છે, કીધું છે નિયમન પત્ર। આવેદન પત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે, આપણે જોયું કે અમે ધ્યેય સૌથી અગત્યની વાત છે, તેમાં જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા માટે કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવશે કે ધ્યેય નક્કી કરતી વખતે કેમ કરશું એ એમાં આવેદન પત્રમાં આમ કરશું લખ્યું, પણ કેવી રીતના થશે, નિયમો નીતિ નિયમો છે ક્યાં લખ્યા છે, નિયમન પત્રમાં લખેલા છે, સરસ। તો નિયમન પત્રમાં આટલી ડિટેલ આપેલી છે, પછી સંચાલકોની યાદી, તો સંચાલકો જે કંપનીના હોય એના નામ લિસ્ટ બનાવી લેવા, એટલે યાદી તૈયાર થઈ ગઈ, એના એટલો સરળો તમામ એક મુદ્દા તરીકે નો આ જુઓ। તો શું છે સંચાલકોના નામની યાદી, તો કે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે, હજી વગેરે તો છે, 5 વસ્તુના નામ લેખા, નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે જોડી દીધું, દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજીસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે। કંપની રજીસ્ટ્રાર નો શબ્દ આવ્યો છે, કંપની રજીસ્ટ્રાર, તો આ એક વ્યક્તિ છે, સરકારી કર્મચારી છે, બરાબર, કે જે
कंपनी ना रजिस्ट्रेशन नु कामकाज करे ई व्यक्ति नु नाम कंपनी रजिस्ट्रार। तो आनी अगत्यता केटली, आनी अगत्यता एवी होय के दरेक राज्य में एक ज आ व्यक्ति होय जेने कंपनी रजिस्ट्रार कही सकाय, बराबर। जेने इंग्लिश में ऊंधू वचे खाली आरओसी रजिस्ट्रार ऑफ कंपनी, आमा गुजरात में कंपनी रजिस्ट्रार इंग्लिश में रजिस्ट्रार ऑफ कंपनी आरओसी कहेवाय, शॉर्ट फॉर्म जो आरओसी, बराबर। तो आवो दरेक राज्य दीठ एक ज व्यक्ति छे नीमवामां आवे, बराबर। गुजरात राज्य एक ज आरओसी होय, बराबर। राजस्थान छे एक ज आरओसी होय, बराबर। तो एवढो अद्यतनता धरम होय कि आखा राज्य में जब एक ज मुख्यमंत्री होय एम एक ज आरओसी, तो एटला लेवल नो व्यक्ति कहेवाय। मैनेज करी शक्य नहीं, एटले आ बे राज्य नी अंदर बब्बे कंपनी रजिस्टर आरओसी बे राखेला। बे राज्य क्या? तो एक महाराष्ट्र मुंबई ने कारण ने तमिलनाडु चेन्नई ने कारण, बराबर। तो અહીંયા સૌથી વધુ કંપનીઓનો એટલો બધો રાતો ફાટી નહી કોઈ એક માણસને હેન્ડલ કરી શકતો નથી, એટલે અહીંયા બે રાખ્યા છે, એમાં બીજું કાંઈ નથી, માથાદીત કરવાની જરૂર નથી। બાકી બધા તમામ રાજ્યોમાં તમે જોવા જાઓ ગમે હોય એક જ વ્યક્તિ આરોસી તરીકે જોવા મળે। તો આ તો થઈ કંપની રજિસ્ટ્રારની વાત। તો આ સંચાલકોની યાદી આ ભાઈને આરોસી ભાઈને આપવાની છે એવું અમે આપણને કીધું। તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે। नियत करवामां आवे तेवी कंपनी में संचालकों, नियत करवामां आवे तेवी कंपनी में संचालकों में ओछामां ओछी एक महिला संचालक होवी जरूरी है। एक महिला संचालक आ जे यादी छे एमां एक महिला संचालक तरीके काम करती होवी जोईए। पर दरेक कंपनी में ना, दरेक कंपनी में नहीं, जे कंपनी नी भरपाई थयेली मूड़ी, भरपाई थे मूल्य अपने खबर नहीं। आज धोरण अगियारोरण एससी सातमा चेप्टर में आना विगत चर्चा कर सो मूड़ी अलग अलग प्रकार के कंपनी। तो जे कंपनी में भरपाई थे मूड़ी 100 करोड़ के एकड़ी पाचड़ बे मींडा बीजा हाथ, बराबर। तो 100 करोड़ मूड़ी हो तो एवी कंपनी में फरजियात है, एना कंपनी हो तो महिला संचालक फरजियात नहीं। मोटी कंपनी हो तो महिला संचालक फरजियात छे, याद रखो, बराबर। तो आ थे संचालकों नाम की याद नहीं वा, પછી આવી જશે પોઈન્ટ નંબર 4 સંચાલકની લેખિત સંમતિ। લેખિત સંમતિ આમાંથી ઘણા બધાને કદાચ સ્કૂલમાં કઈ કર્મકાંડ કરેલા હશે તો લેખિત સંમતિ, લેખિત સંમતિ તો ન કહેવાય પણ લેખિત માફી નામ, બરાબર। આ સંદર્ભ તો બસ એવી રીતના સંમતિ છે કે ભાઈ હું સંમત થાઉં છું, શેના માટે સંમત થાય દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકે ની જવાબદારી સ્વેચ્છે સ્વીકારી છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે, બરાબર। દરેક વ્યક્તિએ જેટલા સંચાલકો છે દરેક વ્યક્તિ લેખિત સંમતિ આપવી પડે કે સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી લીધી, કોઈ પણ જાતિમાં ઢાપ ઢગપી કે દબાણ કે એવું કંઈ કરવામાં આવેલ નથી તેવી લેખિત સંમતિ આપવી પડે છે। તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે, ભરણું એટલે શું, ચેપ્ટર 7માં હું કહી શકીશ, બરાબર। ભરણું એટલે તમે એમ કહી શકો છો નાનું ગ્રુપ કે નાનું ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કંપનીમાં એવા સંચાલકની વાત, ઓકે। દરેક સંચાલકે નાનું ગ્રુપ તો નાનું ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે એટલે દરેક સંચાલકમાં આવી જ ગયું। તો કે ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો કે સોગંદનામું, કોની સમક્ષ, રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું, શું ત્રણ મુદ્દા આપેલા છે તમારી ટેક્સ્ટ બુકમાં, તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, બરાબર। કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, કોર્ટમાં કેસ હાલતો હોય તો આ જુદી હોય, કેસ હાલે એનો મતલબ ગુનેગાર નથી, બરાબર। પણ ગુનો ગુનેગાર ઠરેલ નથી, કોર્ટે એમ કીધું નથી કે આ ગુનો તે કર્યો છે ગુનેગાર છો। બીજું, કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, કોઈ પણ ગુનો મોટો ગુનો નહીં વર્તે પણ નાનો છેતરપિંડી નો એવો ગુનો કરેલ નથી। અને ત્રીજું, આ સૌથી અગત્ય નો ભાઈ, રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે, જે કઈ પણ માહિતી લેખિત સંમતિમાં અને સોગંદનામામાં આપે છે તમામ માહિતી સાચી છે અને પૂર્ણ છે। સોગંદનામું, સોગંદનામું શું નામે કારણ કે
सोगंध खाई गोल लखवा बराबर स्टेम्प पर दस्तावेज नोट छापेली नीचे लखड़ी ते जो स्टेम्प पेपर पर लखवा पछी नोटरी ना सही सिक्का थे बराबर आ बड़ी वस्तु तैयार थे ये कहवा छेतरपिंडी गुना गुनेगार ठरेल नहीं माहिती आपे छे साची पूर्ण कई छुपावेलू नहीं पछी छे निवेदन लेखित कंपनी की स्थापना सूचित एवं तमाम जोगवाईओनुं पालन करवामां आव्युं छे तेम दर्शावतुं निवेदन कंपनी रजिस्ट्रार समक्ष नोंधावुं पड़े कोणी समक्ष कंपनी एडवोकेट चार्टर्ड एकाउंटंट पोस्ट एकाउंटंट अथवा कंपनी सेक्रेटरी आ चार मांथी कोई पण एक जे आ कंपनी की स्थापना विधि साथ संकळायेला मोस्टली कंपनी की स्थापना विधि साथ चार्टर्ड एकाउंटंट संकळायेला होय मोस्टली हो दरेक वक्ते नहीं बाकी नाम कोई कंपनी एडवोकेट कर सके चार्टर्ड एकाउंटंट तमे तमने कीधुं पोस्ट एकाउंटंट बराबर जे आईसीएआई छे आईसीडब्ल्यूआई छे तो सीए करता अघरो पड़शे बारमा पछी थाय कई बात तो पोस्ट एकाउंटंट अथवा कंपनी सेक्रेटरी एना विशे बधाने खबर छे तो आमांथी कोई पण छे या निवेदनની વાત કરે છે સેક્રેટરી જે આ કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલા હોય संचालक मैनेजर के सेक्रेटरी तरीके जे नाम होय तेने पण नियमन पत्र संचालक बधा संचालक नाम यादी बधे होय मैनेजर के सेक्रेटरी नु नाम होय तेने पण आमां साइन करवी बराबर तो निवेदन बदलापिंडी संचालक एक कंपनी में काम करे जरूर एक कंपनी में काम करता बने तो एक कंपनी में जय काम करने आ कंपनी नवी कंपनी शुरू थी काम करू तो पहला कहो पड़े जो ऑलरेडी मैं आटली कंपनी में तो काम करू छूके कंपनी में काम नहीं करते ऑलरेडी मार आटला धंधा तो है आटी जगह पार्टनर छू आ मारे मालिकी ने धंधा है बराबर तो कोईपण अन्य कंपनी अन्य काम धंधा में जोड़ेला है तो यहाँ कामकाज शू है होद्दो शू है बराबर एम संचालक अन्य कंपनी है तो संचालक है धंधो है तो मालिक है भागीदार है शू है कामकाज तो ये हित कंपनी में अन्य धंधा में हित होव शू करव पड़े जाहिर करव पड़े हित जाहरात करी पड़े बता विषय बात में कही है कि कंपनी संचालकों मैनेजर सेक्रेटरी भरनू भरना जे बीजी कंपनी साथ संकड़ेला होने हित हो तो अंगे माहिती आपवी पड़े आ लेखित शू वस्तु नोंधणी प्रमाण पत्र जेना प्रक्रिया कही तो पेरेग्राफ छे शू कहे नोंधणी प्रमाण पत्र पर दस्तावेजो साथ दस्तावेजो साथ जरूरी फी बराबर रोकड़ा रूपया तो जो जरूरी फी भरवी पड़े बहुत वस्तु कंपनी रजिस्टर फी भरवामां रजिस्ट्रार चक्कर कोण करे कंपनी रजिस्ट्रार भरी देवानुं छ दस्तावेज आ फी भरी कंपनी रजिस्ट्रार देवानुं चकासणी कर्या बाद जो संतोषकारक लागे तो तेनी नोंधणी कंपनीओना चोपड़े करवामां आवे छे रजिस्ट्रार ऊपर बधुं एक फेर छे भाई कंपनी
રજીસ્ટ્રાર જો એને બધી બરાબર લાગે એને બધી વ્યાજબી ફી લાગે તો તમારી કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર બને નકર ત્યાં ચોકડી લાગી જાય બરાબર આપણે ચોકડી નથી લગાવતા પણ શું વાત કે જોઈએ આપણે આ વિધિ પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે નોંધણીનું પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવેલી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થઈ એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે તમે કંપનીનું બર્થ સર્ટિફિકેટ છે હોય કહી શકો અને આમાં જે તારીખ આપેલી હોય ઈ તારીખ છે કંપનીની બર્થ ડેટ થઈ ગઈ બરાબર અને લાસ્ટ પેરેગ્રાફ કંપની રજીસ્ટર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર દરેક કંપની માટે આવે તમારું કેમ આધાર કાર્ડ છે એમાં તમારો ઓળખ મારો આધાર મારી ઓળખ એક તો કંપનીનો પણ એક આધાર કાર્ડ જેવો નંબર છે કંપની ઓળખ નંબર જેને કહેવાય કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર CIN બરાબર તો આ કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે બરાબર અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે એટલે નોંધણીના પ્રમાણપત્રમાં CIN લખેલો જ હશે ઓરડેડ બરાબર અને છેલ્લી લાઈન કંપનીએ રજૂ કરેલ મૂળભૂત દસ્તાવેજો અને માહિતી પત્રકો એટલે કે આ બધી વસ્તુ કંપનીનું વિસર્જન ન થાય એટલે કે કંપની વિસર્જન એટલે કે બંધ ન થાય મારા શબ્દમાં કહેવાય પણ કંપની ઉઠી ન જાય ત્યાં સુધી રજીસ્ટ્રાર ઓફિસ ઓકે રજીસ્ટર રજીસ્ટ્રાર એટલે રજીસ્ટ્રાર આમાં વાત રજીસ્ટર ઓફિસ એ ક્યાં લેતું તો રજીસ્ટર ઓફિસ આવેદન પત્ર કંપની રજીસ્ટર ઓફિસ હેડ ઓફિસ જેને કીધું બરાબર કંપની રજીસ્ટર્ડ ઓફિસ આ બધા દસ્તાવેજો નોંધણીનું પ્રમાણપત્ર આ બધું અહીંયા સાચવીને રાખવામાં આવે ક્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી તો અહીંયા સુધી આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે આ ચેપ્ટર તો બરાબર કાંઈ પણ ન સમજાય તો લેક્ચર તમે રિપીટ કરી શકો છો રિવિઝન કરી શકો છો અત્યારે તમારી પાસે આ ચાન્સ બહુ સરસ છે બરાબર એવી રીતના જોવા જાવ તો તમને કાંઈ નથી સમજાવું તો વિડીયો પાછો રિપીટ કરો સર પાછા બોલવા મળશે તમે પાછા સાંભળી લેજો બરાબર તો અહીંયા આપણે ઊંધો જાવ તો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે એક નેક્સ્ટ લેક્ચરમાં આખો ચેપ્ટરનો રિવિઝન કંપનીનો અર્થ વ્યાખ્યા કંપની લક્ષણો નોંધણી પહેલાનો તબક્કો નોંધણીનો તબક્કો બરાબર ચારે ચાર મુજબ ઉપર ફાસ્ટ રિવિઝન એક લાસ્ટ લેક્ચરમાં આપણે જો પોસિબલ હશે તો આજ અઠવાડિયામાં આપણે કોશિશ કરીએ છીએ બરાબર જો આ લેક્ચર ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ